કુકાવન આંગણે આજ માં ભગવતી મેરડી નું માંડવો છે. કુકાવન આંગણે આજ મારી મેરડી નો માંડવો છે. અને એમાં ડાભી પરિવાર ભેગું થયું હોય, એમાં ડાભી પરિવાર ભેગું થયું હોય, મારી મેરડી નો મોંઘો મૂલો મોતીજરો માંડવો. પણ કઈક ડાભી ના વડવા એ બાપ મારી મેલડી ની ભક્તિ કરી છે, મારી મેલડી ની કમાયું કરી છે, મારી મેલડી ની ભક્તિ કરી છે, મારી મેલડી ની કમાયું કરી છે. અરે મારી મેલડી વહે છે ને હાડ કાઢી ને ખાય છે. પણ મારી મેલડી એમ કે આજ ધર્મ ની થાંભલી રોપાય, ધર્મ ની ધજા બધાય, જો કદાચ અન્ન નો ખાનારો દુખ્યો ભૂખ્યો જો મારા માંડવે થી પાછો જાય ને તેની મારી ડાભી નો મેલડી નો માંડવો લાદે વા. હે અરે અન્ન નો ખાનારો દુખ્યો ભૂખ્યો આજ માંડવે થી પાછો જાય તો મારી ડાભી ની મેલડી નો માંડવો લાદે. પણ એમાં મારી ડાભી ની મેલડી નો માંડવો હોય મિત્રો, માંડવા તો ઘણા પ્રકારના થાય, લાખો માંડવા થાય છે. પણ જેના આંગણે મારી મેલડી નો માંડવો રોપાઈ જાય, ધર્મ ની થાંભલી રોપાઈ જાય, અરે મુકલા ભુવા, અરે હું ડાભી ની મેલડી એમ કહું છું, અરે તારી હાથ પેઢી નહીં જો કદા ડાભી ની ચૌદ પેઢી ને તારી નો દઉં ને તો ડાભી ની બાપ મેલડી નોતી વા. હે અરે ડાભી ની ચૌદ પેઢી ને તારી નો દઉં ને તો ડાભી ની મેલડી નોતી. એટલું નહીં, રૂપિયા માણસો આગળ કરોડો રૂપિયા પડ્યા હોય, લાખો રૂપિયા પડ્યા હોય, પણ માનો માનવો ન થાય, જેની માથે માની કૃપા હોય, ચાર હાથનો છાયો હોય, મા બાપ ની કૃપા હોય, કઈક વડવાની કૃપા હોય ને તેની માંડવો થાય. પણ આજ મુકેશભાઈ ડાભી તમામ ડાભી પરિવાર ના તેડા હોય, નાત ના તેડા હોય, અને આજ જો કદાચ ડાભી ના માંડવે મારી મેલડી એમ કે, અરે મારી મેલડી એમ કે માજો વરતિયો બીજા વારો કામણગારો આવે, અને કામણગારો આવે ને લાગ માંડે ને જો કદા ડગલું છત્રવા દઉં ને તો હું ઉગતાના પોરની વેડવા વાઘરી ની માતા મેલડી નોતી વા. એવો માં મેલડી નો માંડવો છે. એટલે માનો જે જે ખર કરવો છે બે હાથ ઉઠા કરજો, મારો અવાજ સાંભળે બે હાથ ઉઠા કરજો, અંતરના ભાવથી નાભી કમળના ભાવથી માના નામનો જે જયકાર કરવો છે. મારી મેલડી એમ કે જય બોલતા પાપનો નાશ કરી નો નાખું ને તો હું ડાભી ની મેલડી નોતી હોઉં. મિત્રો જય બોલતા પાપ લાગે તો અહીં આપી દેજો ને તમે જય નો બોલો, મારો અવાજ સાંભળાય ને તમે જય નો બોલો અંતરથી નાભી કમળથી, તો મુંબઈમાં જેટલું પાપ થાય ને એટલું બધું તમારી માથે હોઉં. અંતરના ભાવથી નાભી કમળના ભાવથી મારી મેલડી ને જય બોલજો મિત્રો. શ્રી મેલડી માતાજી જયનો અવાજ આવો જોઈએ, નકરી રાયડું નકરી જય બોલવાની છે. બોલ શ્રી મેલડી માતાજી, બોલ સર્વે પંચદેવની. પણ હવે ભૂમે ભૂમે થાને મારા વીરા તું તો બેઠો થાને, ભૂમે થાને મારા વીરા ખેતલિયા તું તો બેઠો, અને તને વધામણા આવે આવે મારી ગેલી માના મારી ચામુડું માના તને વધામણા આવે.
પણ સોગટ ગામે રતાવું તારી છોરીઓ, સોગટ ગામે રતાવું વીરા છોરીઓ, અન પર્યુ આભા મંડળ માં તારા ધોણ મંગળ ગીતડા ગાય, એ કરવા કરવા મારી ગેલી નો આગેવાન, મારી ચામુંડ નો આગેવાન, અને ઈ આયુ નો આગેવાન વીર ખેતલિયો આવે મારો ધરતી નો ભાર જલું મારો શેષના ગામે, અને ધીમે 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 મારો ખેતલિયો ડગલા માંડે, અને એ આયુ નો આગેવાન, અરે બાપ તને રમાડીને રમશું, તને જમાડીને જમશું, અને તેથી મારો વીર ખેતલિયો લંકાની ડોઠીએ ડગલા મને, મારો ખેતલિયો આવે આયુ નો આગેવાન, પણ કેવો આવે માણસ
પતરિયા પણ મેણું ભાંડજે ખોડિયાર મેણું ભાંડજે ખોડિયાર એ કદી મમડિયા આચરણ નું મેણું ભાંડજે ખોડિયાર મમડિયા આચરણ નું અને હાથઈ બેનું ખોડિયાર ધુમક્યું તું ધરામાં પણ પાણીમાં મચ્છર રૂપે પાણીમાં મચ્છર રૂપે મારી મામડિયાની ખોડિયાર મિત્રો જેના કુળમાં ખોડિયાર હોય ને જેના કુળમાં ખોડિયાર હોય ને એ કુળમાં કોઈની દુઃખ ન હોય અરે જેના કુળમાં ખોડિયાર હોય એ કુળમાં કોઈની અધારું ન હોય પણ મારી ખોડિયાર એમ કે છો કદાચ એ મુકેશ બુવા કદાચ ખોડિયાર નો ભૂવો હોય ને એની ભક્તિ કરી હોય ને સદધર્મ ની ભક્તિ કરી હોય અને ભૂવા એ માની ભક્તિ કરી હોય ને સદધર્મ ની લોબડી ઓઠી હોય ને મારો ભેડિયો બેઠો હોય અને કાંડે મારી રાખડી હોય મારા ભૂવા તારે 80 ને 8 વર્ષ જતા ને એકવાર મને ખોડિયાર ને ધા નાખજે આ ભૂ માંથી જમનું ટેડું આવે આ ભૂ માંથી જમનું ટેડું આવે મને ખોડિયાર ને ધા નાખ અને જો એક વાર તારા જમને પાછો નો ઠેલી દઉં ને તો માદા મામડિયાની ખડિયા નો ચામુડા પીધા 900 પાડા હાથ ધર્યા મારી ચામુડા તું પી ગઈ આમ ભાઈ આમ થોડાક ભાઈ પેલા ભાઈ 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 નથા બાપા નથા બાપા ભાઈ 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 નતા બાપા ગ્રુપ 1180 આપી અને બાપા મારી ડાફીની મેલડી માનો માનવું વથાવે મિત્રો એકવાર જોરદાર તાળી વથાવો હા નતા બાપા ગ્રુપ કદાચ મારા દીકરા વચમાં ધોરો પડદો હોય ને ચાંદી ના બાજુ માંથી મારી બૂટ બેઠા હોય મેરિયો મારી બૂટ માને એમ કે માડી એ જોગ માયા હવે મારી પડદે વાતો નથી કરવી મને મારી ભગવતી સોન સન્મુખ દર્શન દે હે મારી હવે હવે મારા પડદે વાતો નથી કરવી મને સન્મુખ દર્શન દે અને તેની મેરિયા ભુવાને મારી જોલા પરી ડાઠારી બૂટ એમ કે મેરિયા
એવો ટાઈમ આવશે મારા દીકરા હું તને સન્મુખ દર્શન દેવા આવીશ, પણ મારા મેરિયા મને દેવ ને ઓળખી લેજે બાપો. હે, અરે મારા મેરિયા મને દેવ ને ઓળખી નહીં દેવા. આહો મીના ના નોરતા અને મેરિયો બાપ ગાડુ જોડી બે બળદિયા જોડી અને તેજી હળવદના હટાણા લેવા હાલી નીકળો ભાઈઓ. મેરિયો ભૂ હળવદના હટાણા લેવા હાલી નીકળો અને વાટમાં મારી બૂટડી 80 વર્ષની ડોહી બની જાય. અરે વાટની માલિપા મારી બૂટડી 80 વર્ષની ડોહી બની જાય, માથે ચાંદીના પતરા દેવા વાળ, હાથમાં ખોખલી લાકડીનો ટેકો અને મેરિયાના ગાડે આવી ભાઈઓ, મારી બૂટ આવી અને ગાડું જોયું મેરિયા, પણ કેવું અને મિત્રો આ તો મારી વેડવાની માતા છે. બીજા 200 ની રૂપિયા મનસુખભાઈ રોજીભાઈ ગામ બગસરા વાળા, મારી મેલડી માનો માનવો થાય, મારી મેલડી જાજુ આપે, દૂધ પુત્ર ને દીકરા લીલી વાડી રાખે, માં મેલડી જાજુ આપે. મિત્રો હમણાં અમારા મોટા ભાઈ વાત કરી ને સિંહભાઈ કે એક ભાવનગર તાબા નું ઉંડવી ગામ ની અહીંયા ચોરાસા માં રાજપૂતી દીકરી હતી માલબાઈ. તારો મરેલો દીકરો લઈને ઘરે હાલી જાડા મરેલા દીકરાના ઘોડિયામાં હાલેડા ગા ને જો એક હાલેડું બીજું હાલેડું અને જો ત્રીજે હાલેડે જો કદાચ તારો દીકરો ઘોડિયામાં દાંત કાઢે તો માની લેજે કોક તારા માવતરની 77 બોલી હતી બાપો. અન માં 77 નો માલબાઈ રાહડો ગાયો, પણ કેવો રાહડો ત્યાં થુક્યા કરજો. જે માતાજી નો આછો પાત્રો બાના થારી હોય ને માં 77 નો ભૂ આવે ને એટલે માતાજી ને રાહડો બહુ વાલો છે. એક માનવો વાલો, એક દીકરો વાલો અને બીજો માને અંત માં અંત વાલો હોય તો માને રાહડો. ત્યાં સુધી કરી ચાલી પાડજો માસી પોતે રાહડે રમે. એ રાખડે રમે મારી રાખડે રમો.
બોલાવો મારા પાવાના પટણ ની મારી કાડકા માને તેથી કાળ નો ગોળો ઈ બની કાડકા મારી પાવાના એ મારે
પાવનામાં પટણની મારી કાળકા તું તો રકત બીજને રડવા કાળનો ગોળો બની મારી કાળકા પણ છેદી પતઈ રાજાએ માં કાળકાનો છેડો જાડ્યો હો હા ઘણા કલાકાર ગાતા હોય પતઈ રાજાએ માનો છેડો જાડ્યો શું માતાજીનો છેડો બાપ પતઈ રાજાએ જાડ્યો છે પણ એક ફૂલબાઈ બ્રાહ્મણ ની દીકરી હતી એના રૂએ રૂએ મારી કાળકા રમેવો માંગીલે પતઈ માંગીલે બાપ મારો પતઈ માગે ને પૂરું ન કર દઉં તો ગઢ પાવાની કાળકા નહોતી વો અરે પતઈ રાજા મે કાળકા હાથ વાર મમતા બેઠડા તારા પાવા માથે ચડાઈ કરી મે તારી કાકરી હલવા નો દીધી દીકરો ઉઠીને માના છેડા જાયલા છે પણ જા કાળનો દી ઉગે અને તારો પાવો પતે ન કરું તો પાવાની કાળકા નહોતી મેલડી ઘડી બે ઘડી જીણે પણ મારી હોનલ મુઠી મારી મેલડી તારા કૈડા મારી ડગલું ભરે નહી આજ ડાભી નો માંડવો છે ને બાપ કોઈ વાંચો વરતીઓ વિદા વારો કામળ ગારો લાગ માંડી ને બેસી જાય આજ ડાભી ના માંડવે કદાચ લાગ માંડે અરે મનની વાતો તો હું મેલડી કરું અરે મનની વાતો તો કરું પણ જો કદાચ અરે ખાધેલું નો કહું ને તો બાપ હોનલ મુખી કારી નાગણ મેલડી નોતી પણ જો કદાચ બાપ ના લેણા દીકરા પાસે હું ઘરાવું લેણા લ્યાવું અને અલેણે પાછી નો આવું ને તો મેલડી નોતી હો
એટલું નહીં ડાભીનો માનવો છે અને કદાચ કોક ડાભીનો વેરી આવ્યો હોય અને હું મેલડી એમ કહું છું કદાચ માંડવાની માલિપા લાગ માંડે ને જો એક પગ ઉપડે અને બીજો કુકાવાના સીમાડાની બારો જવા દઉં ને તો તો હોને મુખી મેલડી નહોતી અને તાવાની માલિપા તેલ આવ્યા હોય અરે ભૂમકો લઉં મેલડી લાખ નો થાય અને કદાચ બીજો હુમકો મારું ને જો હવા લાખ નો ન થાય ને તો મારી મેલડી નો કહેવાય પણ જ્યાં ત્રીજા હુબકે જો હવા વેતની નાગણ બની જાઓ ત્રીજા હુબકે હવા વેતની નાગણ થઈ જાઓ તાવે ધૂપું માંડું અને જો કદાચ તાવે રમતું ન માંડું ને તો હોન મુખી મેલડી નહોતી બાપ પણ કેવી એ હા હા રે તો રણીઓ વાલો રે મારી મેલડીમાં દીકરીના લગ્ન હોય ને તો ક્યાંય માંડવો હોય પણ આ તો માનો માંડવો છે અરે નાયત ના તેડા હોય નાયત ગંગા ના તેડા હોય અને એમાં મારો કુકાવાનો ડાયરો બેઠો હોય એમાં મારો કુકાવાનો ડાયરો બેઠો હોય પણ મારી મેલડી એમ કે
કે મારો માંડવો રોપો મુકેશ ભુવા, મારો માંડવો રોપો હોય ધર્મની થાંભડી રોપાય. અરે અન્નો ખાનારો દુઃખો ભૂખો જો માંડવે થી પાછો જાય ને તેથી મારી મેલડીના માંડવાના માયતમ ભયા જાય. એટલું નહીં પણ મારી મેલડી એમ કે કદાચ મારી મેલડી એમ કે મારા માંડવાની થાંભડી રોપાય અને જ્યાં લગી વધાવાય જ્યાં લગીની માલિપા જો ખૂંચવા વાવની માલિપા તો નહીં પણ જો અડકે પડકે ના ગામ ની માલિપા સંસાર ની રાગ ગરમ થાય ને તેથી તો મને મેલડી ને ખાતે ખોટવો. પણ રણ મેદાન ની માલિપા ઓછો ઉતરું અને ચોકદાર નપાણિયા ગાયું ના ધણ ને લઈને નીકળા હોય ને ઈ ગાયું ના ધણ ને પાછા નો વારું ને તો મારી માનું ધાવણ લાજે. એટલું નહીં ભલે માથું પડી જાય, માથું પડે અને મારું ધડ નો લડે ને તો કોક મારી જને તાનું ધાવણ લાજે. કોક ક્ષત્રી નો દીકરો હોય, કોઈ રાજપૂત નો દીકરો હોય, હે ધરાવીન ધાન નીપજે કુડવીન માડું નો હોય, ઓથાગર જખરો જેની મા ઓથલ પદમણી હોય. પણ જો કદાચ કોઈ બેન દીકરી માથે આબરુ માથે હાથ નાખ્યો હોય અને ઈ નપાણિયાને કદાચ ઓછો ઉતરવા દઉં ને તો બાપ હું સુરવીર નો કહેવાય અને એની માલિપા ઓછો ઉતરું તો બાપ મારી માનું ધાવણ લાજે અને દાડો રણે ચડે પણ કેવો ચડે. આવી જાઓ, બીજું ભૂવા મંડળ આવી જાઓ ભાઈ, છે માતાજી ના બાના સારી જન્મિયો વીરાકાળી ચતુર્દશી ની રાતે બોલી ધનારવતી વિરાતન નાગણીએ જન્મિયો. અરે આવશે
અરે આવશે આવશે મારી મેરની મેલડી માનો વીરા યાગેવાન, આવશે મારી સિંધોઈ માનો યાગેવાન, આવશે મારી શક્તિ માનો યાગેવાન. પણ કાળી ચતુર્દશી ની રાત છે ને વીર ખેતલિયાનો બાપ ધનરવતી નાગણી જન્મ કરાવે, કાળા ખેતર વચારે ખીચડી અને ધનરવતી નાગણી વીર ખેતલિયાનો જન્મ કરાવીને ત્યાંથી હાલતી થાય ને તાતો વીર ખેતલિયો નાગણીનો છેડો જાલે બો. એય મા મારી વહી તો જાજે, પણ કાલ જગત પૂછશે તારી માં કોણ ને તારો બાપ કોણ. અને નાગણી કેવો શું કે, એ માતા તોરી નાગણી ને પિતા શંકર દેવ છે, ધનરવતી નાગણી મેળે રે નિર્ભો રાજા. અરે હવા વેત ની મારી મેલડી, તું તો નાગણી બની જા નાગણી. અરે બાપ મારી મેરની મેલડી આવે, વાળાની મેલડી આવે, માં સીધો આવે, અરે મારી શક્તિ આવે. અને તેથી જો કદાચ મારા મેરનું આહુડું પડે બાપ, કદાચ મારા વાળાનું આહુડું પડે, અરે ઓ શિયાળું આહુડું પડે ને હાથ પણ હાથ લાંબો કરું હથેળીમાં ચીલું લઈ લઉં તો વાળાની મેલડી બાપ મેરની મેલડી નો કહેવાય. માં પણ કેવી
વારી નો મેર ની હિંગળા જ આવ્યા હોય, વાડા ની શક્તિ આવ્યા હોય, બાપ મેર ની મેલડી આવ્યા હોય. અરે કદાચ વાડા ને વિપત પડે, કદાચ મારા મેર ને આહુડું પડી જાય, પણ હિંગળા જ આવી હોય, મારી મેલડી આવી હોય, મારી શક્તિ આવી હોય. અરે કદાચ દુઃખ પડી જાય, વેડા પડી જાય, અને મારા દીકરા તમારું ઓછિયાર આહુડું પડે, આય ખેલી મારી પા પાપનું ભીની થાય, અને એકવાર મને વાડાની શક્તિ ને ટપોરો કરો, મેર ની હિંગળા ને ટપોરો કરો, અને મારે રો આવું તો મારા જાડવા લાગે. ત્યારે બાપ સોમનાથ માથે આતંકવાદી આક્રમણ કરી જાય, પણ જે ગાંધીનગર ની માલિપા અક્ષરધામ છે, ગાંધીધામ ની માલિપા, પણ ત્યાં ક્યારે આતંકવાદી આવીને આક્રમણ કરી જાય એનું કઈ નક્કી નહીં. મિત્રો, દ્વારકાની માલિપા કાર્યો ઠાકર બેઠો, અરે ત્યાં પોલીસ તા પેરા છે, પણ મિત્રો આપણી હિંગળા તો ક્યાં બેઠી છે? માં હિંગળા જ પાકિસ્તાનની માલિપા, ગુજરાતની માલિપા, માં હિંગળા જ બેઠી છે, પાકિસ્તાનની માલિપા બેઠી છે. અને મિત્રો આપ જાણો છો કે ત્યાં કોઈ માણા હારા નથી રહેતા હો, હે? પાકિસ્તાનની માલિપા માં હિંગળા જ બેઠી છે ને, ખટારા ભરાય ને. મિત્રો ઘણાય વાતો કરતા હોય ને કે ફલાણા મંદિર માંથી ફરા ચોરાઈ ગયા, ફલાણા મંદિર માંથી છત્તર ચોરાઈ ગયા, માતાજીના ઝવેરા ચોરાઈ ગયા, પણ મિત્રો પાકિસ્તાનની માલિપા માં હિંગળા જ બલુચિસ્તાનની માલિપા બેઠી છે ને. અરે હિંગો નદીના ખોપરા માથે મારી હિંગળા બેઠી છે, હિંગો નદીના કાંઠે બેઠી છે. મિત્રો ખટારા ભરાય ને એટલા મારી હિંગળાના છત્તર પડ્યા છે, હોનાના ને ચાંદીના.
પણ મારી ઈંગળા જેમ કે અરે બાપ મારું છતર તો એક કોર પણ મારા છતર ની ઘૂઘરી હલાવે અને જો કદાચ પાકિસ્તાન ના આસપાસ પાતળ એક નો કર નાખો ને તો ઈંગળા જ નથી. એક દિન ના સમય ની માલિપા અણેજ ની માલિપા માં ભગવતી બુટ માં નું મંદિર છે. મિત્રો મિત્રો મારા શબ્દ માથે ધ્યાન દેજો કે આજની તારીખ ની માલિપા અંગ્રેજ સરકાર ની વખત ની માલિપા ની વાતો છે. આજની તારીખ ની માલિપા માતાજી ના મંદિરે રૂપિયો ને યા નારિયેળ રેલગાડી ને રેલવે સરકાર ને દેવું પડ્યો. આજની તારીખ ની માલિપા અહીંથી માલિપા બુટ માનું મંદિર છે અને રેલવે સરકાર ને રૂપિયો ને નારિયેળ બાપ મારી બુટ ને દેવું પડે. જ્યારે અંગ્રેજ અમલદારે માતાજી ના બુટ ના મંદિરે ગાડી ઉભી રહી અને ત્યારે વિરોધ કર્યો કે આવા દેવ ધર્મ જેવું કઈ નામ ન હોય. હું માતાજી ને માનતો નથી અને એ તો અંગ્રેજ સરકાર કહેવાય હો. પણ તેથી મારી ડોઠા ડાઠારી બુટ માં એમ કે અરે અહીને જ મારી બુટ માં એમ કે અરે આય અંગ્રેજ અમલદાર અરે તને તારા રૂપિયા નો પાવર હોય, તને તારી સત્તા નો પાવર હોય, પણ હું તો એને જ મારી બુટ કહેવાય. અરે ચપટી વગાડું ને તારી સત્તા ને ફેરવી નો નાખું ને તો એને જ મારી બુટ નો કહેવાય. રેલ ગાડી રોકી